નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મુકેશ કલસરા, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મિત્રો આપનું ફરી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 2, એસિડ બેઝ અને ક્ષાર, જે આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ. તો મિત્રો, આજનો આપણો ટોપિક પ્રકરણ 2, એસિડ બેઝ અને ક્ષાર, આપણે જેમાં એસિડ બેઝ અને ક્ષારના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને તેમજ તેમની જુદી જુદી લાક્ષણિકતાઓ વિશે વાત કરવાના છીએ. મિત્રો, એસિડ શું છે, બેઝ શું છે અને ક્ષાર શું છે અને તેનો સ્વાદ એ વિશે આપણે વાત કરવાના છીએ, જે આજના લેક્ચરમાં આપણે જોવાનું છે તે. તો મિત્રો, વાત કરીએ આજના લેક્ચરમાં તો એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ. મિત્રો, એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ વિશે વાત કરતાં પહેલાં આપણે જે આ ટોપિકમાં વધારે પ્રવૃત્તિઓ છે અને જે સરકારની ગાઈડલાઇન પ્રમાણે આ પ્રવૃત્તિઓ તમારે બાકાત કરવામાં આવી છે, એટલા માટે આપણે એમાં વધારે સમય ન લેતા આપણે જે જરૂરી છે તેના વિશે આગળ વધીએ. મિત્રો, તો પ્રયોગશાળામાં એસિડ અને બેઝ બરાબર જે આ પ્રવૃત્તિ છે H2SO4ની અને NH3ની, તો તે પ્રવૃત્તિ તમારે અગત્યની નથી, એટલા માટે મિત્રો એમાં વધારે આપણે સમય ન લેતા અહીંયા જો તમને કોષ્ટક આપ્યું છે, નમૂનાનું દ્રાવણ, લાલ લિસમસ પેપર, ભૂરું લિસમસ પેપર. મિત્રો, હવે આ એસિડ બેઝની પરખ આપણે શું કરવું પડે, તો લિસમસ પેપરના રંગના આધારે આપણે એસિડ અને બેઝની સમજ આપણે મેળવી શકીએ બરાબર, પરંતુ આટલું અગત્યનું નથી બરાબર. આ સૂચકો રંગમાં થતા ફેરફાર દ્વારા આપણને દર્શાવશે કે પદાર્થ એસિડિક છે કે બેઝિક છે, કેટલા પદાર્થની વાસ એસિડિક માધ્યમ અને બેઝિક માધ્યમમાં બદલાઈ જાય છે, તેમને ધ્રાણેન્દ્રિય એટલે કે આપણે ધ્રાણેન્દ્રિય જે સૂંઘવાનો હોય ને એને સૂચકો કહે છે. ચાલો આપણે આમના કેટલાક સૂચકોને ચકાસીએ. તો મિત્રો, આ પણ તમારે પ્રવૃત્તિ છે, જે પ્રવૃત્તિ તમારે સિલેબસ પ્રમાણે સરકારની ગાઈડલાઇન પ્રમાણે આવવાની નથી. એટલે આ પહેલો ટોપિક છે આખો, એ ખાલી તમારે જસ્ટ સમજવાનો છે બરાબર, એમને કોઈ આપણે એટલું બધું ધ્યાન આપવાનું નથી બરાબર. જે સરકારની ગાઈડલાઇન પ્રમાણે કહેવામાં આવ્યું આપણે એ પ્રમાણે કામ કરવાનું છે. તો મિત્રો, આપણે આ જે પ્રવૃત્તિ 2.2 આપી તે પણ તમારે સિલેબસમાં નથી, તો એમાં પણ શું આપ્યું છે, ડુંગળી અને પ્લાસ્ટિકના સ્વચ્છ કાપડના કેટલીક પટ્ટીઓ સાથે લો, એટલે આમાંથી આપણે ચેક કરવાનું છે કે એસિડિક છે કે બેઝ. હવે ત્યાર પછી આપણે વાત કરીએ તો આ પ્રવૃત્તિ છે, કાપડની બંને પટ્ટીઓને ચોખ્ખા પાણીથી ધોઈને ફરીથી તેમને વાસ તપાસો. એટલે બરાબર, આપણે એક ડુંગળીની પટ્ટી લેવાની અને પ્લાસ્ટિકની થેલી લો, બંનેની વાસ આપણને ખબર છે કે ડુંગળીમાં વાસ આવે છે બરાબર, તો એ ડુંગળીમાં જ્યાં સુધી વાસ આવે એને એસિડથી સાફ કરવાનું છે. અને આપણે જોઈએ અને મંદ NaOH અને HClથી સાફ કરીએ અને આપણે એને તેમાં થોડા વેનિલા અર્કના ટીપા ઉમેરો અને બરાબર હલાવો, ફરી એકવાર તેની વાસ તપાસો અને જો વાસમાં કોઈ ફેરફાર હોય તો તેની નોંધ કરો. આપણે એસિડ જ્યારે નાખવામાં આવે છે ને ત્યારે થોડી વાસમાં ફેરફાર જોવા મળે છે બરાબર. તમારા અવલોકનના આધારે વેનિલા, ડુંગળી અને લેવિંગ પૈકી કયો ધ્રાણેન્દ્રિય સૂચક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે તે તમારે નક્કી કરવાનો છે બરાબર. તો મિત્રો, વેનિલા છે એ તમારે સૂચક તરીકે લઈ શકાય. તો આપણે ચાલો એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોને સમજવા માટે કેટલીક વધુ પ્રવૃત્તિ કરી. મિત્રો, તો આ પ્રવૃત્તિ જે આપેલી છે એ પણ પ્રવૃત્તિ અગત્યની નથી બરાબર. તો હવે અહીંયા ત્યાર પછીનો ટોપિક છે, એસિડ અને બેઝ સાથે ધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે. મિત્રો, આ મુદ્દો પણ એટલો અગત્યનો નથી, જસ્ટ તમારે ખાલી જોવાનું છે. તો આ પ્રવૃત્તિ આપણે સાવચેતીપૂર્વક કરવાની છે બરાબર. જો અહીંયા તમને આકૃતિ નીચે આપેલી છે તે પ્રમાણે સાધારણ કહું છું. મિત્રો, આ પ્રવૃત્તિ પણ આપણી માટે એટલી અગત્યની નથી, એટલા માટે આપણે આના પર વધારે ધ્યાન ન દેતા જસ્ટ આપણે જોઈ લઈએ. તો 5 ml સલ્ફ્યુરિક એસિડ લો અને તેમાં દાણાદાર ઝીંકના થોડા દાણા ઉમેરો. તો આ ઝીંક છે એ થોડું ધડાકા સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે બરાબર, એટલે આપણે પ્રવૃત્તિમાં જરા ધ્યાન રાખવું પડે, નહીંતર આપણે દજાઈ જાય. તમે દાણાદાર ઝીંકની સપાટી પર શું અવલોકન કરો છો, ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો અને સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે ઉદ્ભવે છે, તમે એ પ્રવૃત્તિમાં જોઈ શકો, જે આકૃતિ આપેલી છે એમાં જોઈ શકો તો તમને ખબર પડે બરાબર. અને કેટલાક વધુ એસિડ જેવા કે HCl, HNO3 અને CH3COOH એસ્ટર જેવી પ્રવૃત્તિ પુનરાવર્તન કરો, તો તમે આ પ્રવૃત્તિને પુનરાવર્તન કરી અને તમે જોઈ શકો છો તો તમને શું પરિણામ મળે બરાબર. તો આમાં હાઇડ્રોજન ધડાકા સાથે ઉત્પન્ન થાય છે.
તો મિત્રો આપણે નોંધવાનું છે કે ઉપયુક્ત પ્રવૃત્તિઓમાં ધાતુઓ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન અને હાઇડ્રોજન વાયુ રૂપે સ્વરૂપે કરે છે. તો ધાતુ એસિડ સાથે જોડાઈને સંયોજન બનાવે છે જેને ક્ષાર કહે છે. શું કહે છે? ધાતુ જ્યારે એસિડ સાથે સંયોજાય ત્યારે શું ઉત્પન્ન થાય છે? ક્ષાર કહે છે. બરાબર, આ ક્વેશ્ચન કદાચ એકાદ માર્ક્સમાં આવે તો આવે, બહુ ગેરંટે નહીં. આમ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાનો સારાંશ આ પ્રમાણે આ પ્રકારે હોઈ શકે. તો એસિડ વત્તા ધાતુ, તો શું આપણને મુક્ત થાય? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. બરાબર, આ પ્રક્રિયા થોડી અગત્યની છે, બાકી કાંઈ જ આ મગજનું નથી. તો ધાતુઓ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે તો ધાતુ વત્તા એસિડ એટલે ધાતુ ક્ષાર મુક્ત થાય છે અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. બરાબર, હવે ત્યાર પછી જો આ પ્રવૃત્તિ અગત્યની નથી. એક કસોળીમાં દાણાદાર ઝીંક ધાતુના થોડા ટુકડા લો, તેમાં 2 ml સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને દ્રાવણ ઉમેરીને કસોળીમાં સામગ્રીને થોડો ગરમ કરો. બાકીના સોપાનો પ્રવૃત્તિ 2.3 આગળની પ્રવૃત્તિ પ્રમાણે પુનરાવર્તન, પરંતુ આપણે આ અગત્યનું નથી. તો આપણે એની પ્રક્રિયા જો લઈએ, 2NaOH બરાબર સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા ઝીંક લઈએ તો શું મળે? Na2 ઝીંક O2 બરાબર સોડિયમ ઝીંકેટ કહેવાય એને, વત્તા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. બરાબર, આપણે ફરીથી જોઈએ તો હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે છે. આમ બધી ધાતુઓ સાથે શક્ય બનતી નથી. બરાબર, આમ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન હોય એટલે બધી ધાતુઓ સાથે આ પ્રવૃત્તિ શક્ય બનતી નથી. હવે ત્યાર પછીનો ટોપિક છે ધાતુ કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. તો અહીંયા તમને પ્રવૃત્તિ આપી, પરંતુ જે તમારે અગત્યની નથી. 2 કસનળી લો, તેમને A અને B નામ આપો. કસનળી A માં 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ Na2CO3 અને કસનળી B માં 0.5 ગ્રામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaSO3 લેવાનું છે. બંને કસનળીમાં આશરે 2 ml મંદ HCl ઉમેરો. તમે શું અવલોકન કરો છો? આકૃતિ 2.2 માં દર્શાવ્યા પ્રમાણે દરેક કસનળીમાં ઉદ્ભવતા વાયુને સોનાના પાણી માંથી પસાર કરો અને તમારો અવલોકન કરો. અહીંયા જે બાજુમાં પ્રવૃત્તિ તમને બતાવેલી છે એ પ્રમાણે તમારે કામ કરવાનું છે. તો આ પ્રવૃત્તિ પણ મિત્રો તમારે એટલી અગત્યની નથી. બરાબર, ચૂનાના પાણીમાંથી પસાર કરો અને શું અવલોકન જોવા મળે. તો ઉપયુક્ત પ્રવૃત્તિઓમાં થતી પ્રક્રિયાઓ આ પ્રમાણે લખી શકાય. તો કસનળી એમાં Na2CO3 સોલિડ પ્લસ 2 HCl એક્વિલિબિયમ, તો શું આપણને મળે? 2NaCl એક્વિલિબિયમ વત્તા H2O લિક્વિડ વત્તા CO2 ગેસ. બરાબર, અને કસનળી બીમાં આપણને NaSCO3 સોડિયમ હાઇડ્રોકાર્બોનેટ વત્તા HCl એક્વિલિબિયમ અને NaCl એક્વિલિબિયમ વત્તા H2O વત્તા કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, આમ ઉદ્ભવતા કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના પાણીમાંથી પસાર કરતા, જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે ને એને ચૂનાના પાણીમાંથી પસાર કરીએ તો શું થાય? કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાનું પાણી CaOH સ્પાઇસ એક્વિલિબિયમ વત્તા એને કાર્બન ડાયોક્સાઇડ એમાંથી પસાર કરીએ તો આપણને શું થાય? સફેદ અવક્ષેપ મળે CaCO3 કેલ્શિયમ કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, વત્તા પાણી સાથે ભેજ રૂપે પાણી મુક્ત થાય છે. બરાબર, આ પ્રક્રિયા થોડી અગત્યની છે, બાકી આ પ્રવૃત્તિ એટલી બધી અગત્યની નથી. બરાબર, આમ તમે ધ્યાન આપો તો આમાંથી ક્યારેય તમારે 1-2 માર્ક્સનો ક્વેશ્ચન આવે વધારે આવશે નહીં, ક્યારેય 2-3 માર્ક્સના ક્વેશ્ચન આવશે નહીં. વધુ પડતા કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતાં નીચે દર્શાવ્યા મુજબ થાય છે. કેલ્શિયમ કાર્બન ડાયોક્સાઇડ વત્તા H2O વત્તા કાર્બન ડાયોક્સાઇડ જો વધારે પ્રમાણમાં પસાર કરવામાં આવે તો શું મળે? CaSCO3. બરાબર, એટલે પાણીમાં દ્રાવ્ય હોય છે. કેવું હોય? જે પાણીમાં દ્રાવ્ય હોય. તો આમ ચૂનાનો પથ્થર, ચાક અને આરસ પહાડ કેલ્શિયમ કાર્બોનેટના વિવિધ રૂપો છે. બરાબર, ચૂનાનો પથ્થર, ચોક અને આરસ પહાડ આ ત્રણેય શું છે? કેલ્શિયમ કાર્બોનેટના વિવિધ ઉદાહરણો છે. આમ તમામ ધાતુ કાર્બોનેટ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરીને તેમને અનુરૂપ ક્ષાર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે. શું આપે છે? ક્ષાર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે. આમ પ્રક્રિયાઓના સારાંશ આ પ્રમાણે હોય તો ધાતુના કાર્બોનેટ
એટલે હાઇડ્રોજન કાર્બોનેટ વત્તા એને જો એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું મુક્ત થાય છે? ક્ષાર અને કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી સાથે મુક્ત થાય છે. હવે ત્યાર પછી વાત કરીએ એસિડ અને બેઝ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે, તો અહીંયા પ્રવૃત્તિ આપેલી છે, તો પ્રવૃત્તિ અગત્યની નથી, છતાં આપણે જરા હાઇલાઇટ કરીએ કે એક કસનળી માસરે 2 ml મંદ NaOH બરાબર સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લો અને તેને ફિનોફથેલિનના દ્રાવણના 2 ટીપા ઉમેરો, જે સૂચક કહેવાય. બરાબર, તો હવે દ્રાવણના રંગ કેવો છે? ઉપયુક્ત દ્રાવણમાં ટીપે ટીપે ધીમે HCl ઉમેરો અને પ્રક્રિયા મિશ્રણમાં શું કોઈ પરિવર્તન આવે છે? શા માટે એસિડ ઉમેરવાથી ફિનોફથેલિનનો રંગ બદલાય છે? ઉપયુક્ત મિશ્રણમાં NaOHના થોડા ટીપા ઉમેરો, શું ફિનોફથેલિન ગુલાબી રંગ ફરી દેખાય છે? તમે વિચારો આવું શા માટે? બરાબર, જ્યારે કોઈ પણ સૂચક નાખવામાં આવે ને તો ત્યારે એનો રંગ બદલાય, એટલે આપણે અહીંયા સૂચક નાખો એટલે તમને કેવો રંગ જોવા મળે છે? ગુલાબી રંગ. બરાબર, અને જો વધારે NaOH નાખો તો ફરી એનો રંગ પાછો જતો રહે. આમ ઉપયુક્ત પ્રવૃત્તિઓમાં આપણે અવલોકન કર્યું કે એસિડ દ્વારા બેઝની અસર તેમજ બેઝ દ્વારા એસિડની અસર નાબૂદ થાય છે. જો એસિડ વધારે નાખો, બરાબર, એટલે એસિડમાં બેઝ નાખો તો એસિડની અસર નાબૂદ થાય, અને બેઝમાં એસિડ વધારે નાખો તો બેઝની અસર નાબૂદ થાય. એટલે આમ એસિડ અને બેઝ એકબીજાને પરસ્પર અસર નાબૂદ કરે છે. તો આ પ્રક્રિયા નીચે પ્રમાણે છે. NaOH વત્તા HCl એક્વિલિબ્રિયમ, બધું એક્વિલિબ્રિયમના ફોર્મમાં જ છે. બરાબર, તો શું થાય? NaCl સોડિયમ ક્લોરાઇડ વત્તા પાણી મુક્ત થાય છે. તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી મળવાની પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. જો આ પ્રક્રિયા પૂછીએ કે તટસ્થીકરણ કોને કહેવાય, તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી મળવાની પ્રક્રિયાને તટસ્થીકરણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે તટસ્થીકરણ પ્રક્રિયા આ પ્રમાણે લખી શકાય. બેઝ વત્તા એસિડ, કારણ કે પ્રક્રિયા કોની વચ્ચે થાય છે? એસિડ અને બેઝ. મુક્ત શું થાય છે? તો નિપજમાં ક્ષાર અને પાણી. આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે ત્યાર પછી છે ધાતવીય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા. બરાબર, તો ધાતવીય ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા, ફરી એક પ્રવૃત્તિ આપી. એક બીકરમાં થોડા પ્રમાણમાં કોપર ઓક્સાઇડ લો, તેમને હલાવતા ધીરે ધીરે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો અને દ્રાવણનો રંગ કોપર ઓક્સાઇડનો શું થાય છે? રંગમાં શું ફેરફાર થાય છે? મિત્રો, આ પ્રવૃત્તિ પણ એટલી અગત્યની નથી. જે આપણે આ જેટલી પ્રવૃત્તિ છે 2.8 લગી, એ પ્રવૃત્તિ તમારા સિલેબસમાં નથી. બરાબર, તો આપણે તમને ખ્યાલ આવશે કે દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે અને કોપર ઓક્સાઇડને ઓગળી જાય છે. આમ પ્રક્રિયામાં કોપર ક્લોરાઇડ બનવાના કારણે દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે અને ધાતુના ઓક્સાઇડ અને એસિડ વચ્ચે થતી પ્રક્રિયા આ પ્રમાણે લખી શકાય. તો ધાતુના ઓક્સાઇડ વત્તા એસિડ, તો શું મળે? ક્ષાર અને પાણી મુક્ત થાય છે. મિત્રો, આ પહેલો ટોપિક છે એ જ એટલો અગત્યનો નથી. બરાબર, હવે ઉપયુક્ત પ્રક્રિયા માટેનું સમીકરણ આપણે લખવું હોય તો એને સમતોલિત કેવી રીતે કરશે? તો બેઝ અને એસિડ સાથેની પ્રક્રિયાની માફક ધાતવીના ઓક્સાઇડ અને એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે. બરાબર, તો ધાતુના ઓક્સાઇડ અને એસિડ સાથે પ્રક્રિયા કરે તો સાથે શું આપતા? ક્ષાર અને પાણી આપે છે. તેથી ધાતવીના ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહેવાય છે. ધાતુના બે ઓક્સાઇડ કેવા મળે છે? બેઝિક ઓક્સાઇડ. હવે ત્યાર પછી છે અધાતુએ ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. હવે અધાતુ, આ ધાતુના ઓક્સાઇડ સાથે તો ક્ષાર અને પાણી આપતું, અધાતુના ઓક્સાઇડ સાથે શું આપે તે જોઈએ. તો બરાબર, પ્રવૃત્તિ 2.5 આગળની પ્રવૃત્તિ છે, જે કેલ્શિયમ હાઇડ્રોજન એટલે કે ચૂનાના પાણી વચ્ચેની પ્રક્રિયા નિહાળી કેલ્શિયમ હાઇડ્રોજન કે જે બેઝ છે તેને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ક્ષાર અને પાણી. આ પ્રક્રિયા બેઝ અને એસિડ વચ્ચે થતી પ્રક્રિયાની સમાન છે, તેથી આપણે તેનું તારણ કાઢી શકીએ કે અધાતવી ઓક્સાઇડના સ્વભાવે એસિડિક છે. કેવા છે? સ્વભાવે એસિડિક છે. બરાબર, અને ધાતુના ઓક્સાઇડ એ સ્વભાવે કેવા છે? બેઝિક છે. બરાબર, તો આ તમને પૂછી શકે કે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા છે? તો બેઝ. અને અધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા છે? એસિડિક. આટલું તમને પૂછાઈ શકે છે. મિત્રો, આપણે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ ભણ્યા. બરાબર, જે એટલો અગત્યનો નથી તમારી માટે. અને ત્યાર પછી હવે છે તમામ એસિડ અને બેઝની શું સમાનતા છે, જે અગત્યનો થોડો મુદ્દો છે. તો આપણે આગળનો વિભાગ 2.1 જોઈ ગયા કે તમામ એસિડ અને સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. ગુણધર્મોમાં
આ સમાનતા શું સૂચવે છે? આપણે પ્રવૃત્તિ 2.3માં જોયું કે તમામ એસિડ ધાતુ સાથે સક્રિય કરી પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. આપણે જોયું છે ને ધડાકા સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હતો. તેથી તમામ એસિડના હાઇડ્રોજન સામાન્ય દેખાવ છે. હાઇડ્રોજન ધરાવતા તમામ સંયોજનો એસિડિક છે કે તેમ કેમ તે તપાસવા ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. બરાબર, તો અહીંયા પ્રવૃત્તિ આપેલી છે. તો એક ગ્લુકોઝ, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ વગેરેના દ્રાવણ લેવાના છે. બૂચ પર 2 ખીલી લગાવો અને બૂચને 100 ml બીકરમાં મૂકો. અહીંયા જો તમને આકૃતિમાં દર્શાવેલું છે તે પ્રમાણે, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખીલીઓને બલ્બ સાથે સ્વિચ મારફતે 6 વોલ્ટના વીજ કોષમાં 2 છેડા સાથે જોડવાનું છે. હવે બીકરમાં થોડો મંદ HCl ઉમેરો. શું નાખવાનું છે? હાઇડ્રોક્લોરિક એસિડ. અને વીજ પ્રવાહ પસાર થાય છે? હા મિત્રો, એસિડ આવશે એટલે વીજ પ્રવાહ પસાર થશે. આ મંદ સલ્ફ્યુરિક એસિડ વડે પુનરાવર્તન કરો. તમે શું અવલોકન કરો છો? સ્વતંત્ર રીતે ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણ સાથે પ્રયોગનું પુનરાવર્તન કરો. હવે તમે પછી શું અવલોકન કરો છો? તો મિત્રો, આ પ્રવૃત્તિને આપણે મંદ HCl સાથે કર્યું. બરાબર, મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પૂર્ણ કરીએ એટલે H2SO4. બરાબર, તો એસિડ જ્યારે નાખવામાં આવે ત્યારે શું થાય છે? એના ધાતુના આયનો છૂટા પડે અને તે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે એટલે બલ્બ પ્રકાશિત થાય એવું આપણને લાગે છે, જે આપણે જોવાનું છે. તો આપણે વાત કરીએ એ પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એસિડના કિસ્સામાં બલ્બ પ્રકાશિત થશે, પરંતુ તમે અવલોકન કરશો કે ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણો વિદ્યુતનું વહન કરતા નથી. આમ બલ્બનું પ્રકાશિત થવું સૂચવે છે કે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. આમ એસિડિક દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન આયન દ્વારા થાય છે. આપણે વાત કરીએ પ્રમાણે એસિડિક દ્રાવણ હોય તેમાં વિદ્યુત પ્રવાહનું વહન આયનો દ્વારા થાય છે. આમ એસિડમાં ધન આયન તરીકે H+ અને ઋણ આયન તરીકે Cl-. બરાબર, તો HCl બરાબર H+ ધન આયન અને Cl- એ ઋણ આયન, જે પ્રકરણ ત્રણમાં વધારે તમારે આયનોની સંયોજકતા કેવી રીતે ધન બને અને કેવી રીતે ઋણ બને તે તમારે સમજવાનું છે. તો એવી રીતે HNO3માં NO3- અને હાઇડ્રોજન છે એ પ્લસ. H2SO4ની વાત કરીએ તો SO4-2 અને H2+. બરાબર, આવી રીતે બધામાં ધન આયનો અને ઋણ આયનો છૂટા પડે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. હવે CH3COOH એસ્ટરની વાત કરીએ તો CH3COOH જે ઋણ આયન તરીકે હોય છે અને H+ ધન આયન. બરાબર, એટલે આમાં બધા જે આપણે જોઈ તે SNO3, H2SO4, CH3COOH એટલે કે એસ્ટર, આ બધામાં ધન આયન તરીકે હાઇડ્રોજન વાયુ છે. જે એસિડ દ્રાવણોમાં H+ એક્વિલિબ્રિયમ ઉત્પન્ન કરે છે અને તેમના એસિડિક ગુણધર્મો માટે જવાબદાર છે. બરાબર, એના એસિડિક ગુણધર્મો માટે શું છે? જવાબદાર. આ જ પ્રવૃત્તિ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વગેરે જેવા આલ્કલી ઉપયોગ કરી પુનરાવર્તન કરો. બરાબર, જો આમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આપણે જે મંદ સલ્ફ્યુરિક એસિડ લીધું, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, હવે એની જગ્યાએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લઈ અને પ્રવૃત્તિ પુનરાવર્તન કરી શકો. હવે ત્યાર પછીનો ટોપિક છે એસિડ અથવા બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય છે. તો મિત્રો, એસિડ અને બેઝનું પાણીના દ્રાવણમાં પ્રક્રિયા કરીએ તો શું થાય? અહીંયા એક પ્રવૃત્તિ આપી. મિત્રો, આ પ્રવૃત્તિ તમારે સિલેબસ પ્રમાણે એટલી અગત્યની નથી, આ ટોપિક જ એટલો અગત્યનો નથી. તો આપણે જસ્ટ ખાલી એને હાઇલાઇટ કરી લઈએ. તો શુદ્ધ અને શુષ્ક કસલીમાં આશરે 1 ગ્રામ ઘન NaCl લો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો. અહીંયા જો તમને બાજુમાં આકૃતિ આપેલી છે તે પ્રમાણે બંને કસલીને સાધનોની ગોઠવણી કરવાની છે. તમે શું અવલોકન કરો? શું વિમોચન નળીમાંથી વાયુ બહાર નીકળે છે? બરાબર, વિમોચન નળી એટલે કે જે બંધ કસનળી છે એ ઉદ્ભવેલા વાયુની ક્રમશ સૂકા અને ભીના લિસ્મસ પેપર વડે પરખ કરો. કયા કિસ્સામાં લિસ્મસ પેપરના રંગમાં પરિવર્તન થાય છે? તો જે એસિડિક કે બેઝ છે તેમાં લિસ્મસ પેપરના રંગમાં પરિવર્તન આવે છે. ઉપયુક્ત પ્રવૃત્તિના આધાર પર તમે શુષ્ક HCl વાયુ અને HCLના દ્રાવણ આ બંનેમાં એસિડિકતા સ્વભાવ વિશે શું અનુમાન કરો છો? બરાબર, તો જો મિત્રો, ધ્યાન રાખવાનું છે કે આ પ્રક્રિયા વાતાવરણના ભેજની હાજરીમાં થવી જોઈએ નહીં.
બરાબર, જો વાયુમાં શુષ્ક કરવા માટે કેલ્શિયમ ક્લોરાઇડ ધરાવતી રક્ષક, એટલે વાતાવરણમાં જો ભેજનું પ્રમાણ વધારે હોય તો કેલ્શિયમ ક્લોરાઇડ છે જે ભેજ શોષક તરીકે વર્તે છે એનો ઉપયોગ કરવો. શું એસિડ માત્ર જલીય દ્રાવણમાં જ આયનો ઉત્પન્ન કરે છે? હવે આપણને પ્રશ્ન થાય, શું એસિડ માત્ર જલીય દ્રાવણમાં જ આયનો ઉત્પન્ન કરે છે? તો આપણે તેનું પરીક્ષણ કરીએ. આ પ્રયોગ સૂચવે છે કે પાણીની હાજરીમાં હાઇડ્રોક્લોરિક એસિડ HCl માં હાઇડ્રોજન આયનો ઉદ્ભવે છે અને પાણીની ગેરહાજરીમાં HClના અણુઓમાંથી H+ આયનનું અલગીકરણ થઈ શકતું નથી. બરાબર, એટલે જો પાણીની ગેરહાજરી હોય ને તો હાઇડ્રોક્લોરિક એસિડના અણુમાંથી H+ આયન છે ને છૂટું પડી શકતું નથી, એટલે કે એનું અલગીકરણ થઈ શકતું નથી. બરાબર, તો કેવી રીતે પ્રક્રિયા થાય? HCl વત્તા H2O, હાઇડ્રોક્લોરિક એસિડ વત્તા પાણી, કારણ કે આપણું ટોપિક શું છે? એસિડની અને બેઝની પાણી સાથેની પ્રક્રિયા. તો HCl વત્તા H2O, હાઇડ્રોક્લોરિક એસિડને એમાં પાણી ઉમેરવામાં આવે તો શું થાય? H3O, આ જે H2Oમાંનો એક હાઇડ્રોજન છે એ છૂટો પડે. બરાબર, આ જે HCl છે એમાંથી એક હાઇડ્રોજન છૂટો પડે અને ક્લોરિન છૂટો પડે, તો ક્લોરિન ઋણ ધ્રુવ અને H3O+ એ ધન ધ્રુવ તરીકે વર્તે છે. તો આમ હાઇડ્રોજન આયનો સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા નથી, પરંતુ તે પાણી સાથે સંયોજાયા બાદ અસ્તિત્વ ધરાવે છે. આમ હાઇડ્રોજન આયનો હંમેશા H+ અથવા હાઇડ્રોનિયમ આયન H3O+ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. કાં તો એકલો હાઇડ્રોજન હોય, કાં તો એની સાથે સંયોજક H3O+. એટલે એવી રીતે હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે, જે અહીંયા તમે પ્રક્રિયામાં જોઈ શકો. તો H+ વત્તા H2O, તો H3O+ તમને નિપજ તરીકે મળે છે. બરાબર, આપણે જોયું કે એસિડ પાણીમાં H3O+ અથવા H+ ઇક્વિલિબ્રિયમ આયન પૈકી આપે છે. તો ચાલો આપણે જોઈએ કે પાણીના બેઝને ઓગળવા શું થાય છે. બરાબર, આ આપણે વાત આગળ કરીએ એસિડ અને પાણી. બરાબર, HCl વત્તા પાણી લીધું. હવે આપણે બેઝની વાત કરીએ તો NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પાણી સાથે H2O સાથે પ્રક્રિયા કરે તો Na+ વત્તા OH- છૂટો પડે છે. શું બને? Na+ વત્તા OH- છૂટો પડે છે, જે પાણીની બેઝ સાથેની પ્રક્રિયા કહી શકાય છે. તો આ પાણીની એસિડ અને પાણીની બેઝ સાથેની પ્રક્રિયા આવી રીતે થાય છે. તો આપણે આના જુદા ઉદાહરણો પણ લઈ શકીએ. તો આ ઉદાહરણો KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, અને જો એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો K+ આયન છૂટો પડે અને વત્તા OH-. બરાબર, એટલે આ બેઝ સાથેની પ્રક્રિયા છે. વત્તા MgOH2, અને એની જો પાણી સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો Mg+2 આયન છૂટો પડે વત્તા 2OH-. બરાબર, એટલે આ બેઝ પાણીમાં હાઇડ્રોજન આયનો સાથે OH- ઉત્પન્ન કરે છે અને એસિડ શું ઉત્પન્ન કરું છું? H+ અને બેઝ OH- ઉત્પન્ન કરે. આમ બેઝ પાણીમાં દ્રાવ્ય હોય તેથી તેને આલ્કલી કહે છે. બરાબર, બેઝ એ પાણીમાં શું હોય છે? દ્રાવ્ય હોય, તેથી તેને શું કહેવામાં આવે છે? આલ્કલી તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા જો તમને શું તમે જાણો છો, તમામ બેઝ પાણીમાં દ્રાવ્ય થતા નથી. આલ્કલી એવા બેઝ છે કે જે પાણીમાં ઓગળે છે, તેને સ્પર્શ સાબુ જેવા ચીકણા તુરા અને ખવાઈ જાય તેવા હોય છે. આમ નુકસાનકારક હોવાના કારણે આંખમાં સ્પર્શ ન થવો જોઈએ. હવે આપણે અહીંયા કીધું કે બેઝ આલ્કલી હોય છે, બરાબર, એટલે પાણીમાં દ્રાવ્ય હોય છે. તો આપણે એવું ઉદાહરણ આપવું હોય તો શું આપી શકીએ? તો તમારું જે ઘરે કપડાં ધોવાનું સાબુ ભૂકી આવે ને, ડિટર્જન્ટ, એ બધું શું છે? બેઝ છે. અને તમે એને પાણીમાં ઓગાળો તો તમે જોઈ શકો સરળતાથી એ પાણીમાં ઓગળી જાય છે. બરાબર, એટલા માટે આપણે એને બેઝ પાણીમાં ઓગળે અને એને આલ્કલી છે એવું કહી શકાય. તો અત્યાર સુધીમાં આપણે ઓગળી ગયા છીએ કે તમામ એસિડ H+ અને બેઝ OH-. બરાબર, આપણે અત્યાર સુધી જે ઓળખી ગયા, આપણે જાણી ગયા મતલબમાં કે તમામ એસિડ છે H+ અને બેઝ છે OH- ઉત્પન્ન કરે છે. તેથી આપણે તટસ્થીકરણ પ્રક્રિયાને નીચે દર્શાવ્યા પ્રમાણે રજૂ કરી શકીએ. તટસ્થીકરણ પ્રક્રિયા હોય તો એને આપણે કેવી રીતે, એસિડ શું ઉત્પન્ન કરે? H+ અને બેઝ OH-. તો એસિડ વત્તા બેઝ એટલે શું મુક્ત થાય છે? ક્ષાર વત્તા પાણી. તો SX વત્તા MOS એટલે એસિડ છે, એક્સ એસિડ એ હાઇડ્રોજન ઉત્પન્ન કરે અને એમ એટલે બેઝ એ શું ઉત્પન્ન કરે છે? OH- એટલે
જો આપણે તો એસિડ અને બેઝ, તો એસ ઓ એસ છૂટું પડે અને એસિડ અને બેઝ સંયોજાય તો એમ એક્સ, એટલે એસિડ અને બેઝ તો એચ પ્લસ વત્તા ઓ એસ માઇનસ તો શું થાય, એસ ટુ, એટલે પાણી મુક્ત થાય છે. અને સાથે સાથે શું થાય છે, આ જે એસિડ અને બેઝ જે સંયોજાય એને શું થાય, એનાથી ક્ષાર ઉત્પન્ન થાય છે. બરાબર, તો આપણે જાણીએ છીએ કે જ્યારે પાણીમાં એસિડ અથવા બેઝ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાં શું સમાવેશ થાય, પાણીમાં એસિડ અને બેઝ તો ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. બરાબર, તો આપણે અહીંયા જો એક પ્રવૃત્તિ આપી, એક બીકરમાં 10 ml પાણી લેવાનું છે. શું લેવાનું છે, 10 ml પાણી લો, તેમાં થોડા ટીપા સાંદ્ર H2SO4 સાથે ઉમેરો અને બીકરને ધીમે ધીમે ગોળ ગોળ ફેરો. થોડા સાંદ્ર H2SO4ના ટીપા નાખી અને ધીમે ધીમે હલાવો. બીકરના તળિયે સ્પર્શ કરો, શું તાપમાનમાં કોઈ ફેરફાર થયો? તો મિત્રો, બીકરના તળિયે ટચ કરો, કારણ કે એમાં સાંદ્ર H2SO4 નાખ્યો એટલે તાપમાન શું થાય, ઊંચું, એટલે ગરમ, તમને ગરમ લાગશે. શું તે ઉષ્મા શેપક કે ઉષ્મા શોષક પ્રક્રિયા? અહીંયા ઉષ્મા ઉત્પન્ન કરે એટલે ઉષ્મા શેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. આમાં ઉપયુક્ત પ્રવૃત્તિનું સોડિયમ હાઇડ્રોક્સાઇડની નાની ગોળીઓ સાથે પુનરાવર્તન કરો અને તમામ અવલોકન નોંધો. હવે હાઇડ્રોક્સાઇડની, બરાબર, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એને ઓએસ એટલે બેઝ છે, એની નાની નાની ગોળી નાખતા જાઓ અને ધીમે ધીમે પુનરાવર્તન કરો તો ફરી તેનું નોર્મલ ટેમ્પરેચર આવે છે અને ક્ષાર, બરાબર, તો એસિડ અને બેઝનું સંયોજન અને ક્ષાર બને અને જે પાણી છે એ સાથે સાથે છૂટું પડી જાય છે. બરાબર, આવી રીતે પ્રક્રિયા થાય છે. તો આપણે વાત કરી એસિડ અને બેઝની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા ઉષ્મા શેપક છે. હમણાં વાત કરીએ કેવી પ્રક્રિયા છે, ઉષ્મા શેપક પ્રક્રિયા છે. સાંદ્ર નાઇટ્રિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડનો પાણી સાથે મિશ્ર કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી. શું, સાંદ્ર નાઇટ્રિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ, કારણ કે સાંદ્ર એસિડ જ્યારે આપણે લેવામાં આવે ત્યારે ખૂબ જ સાવચેતી રાખવી. સલ્ફ્યુરિક એસિડને પાણી સાથે મિશ્ર કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. આમ એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીમે ધીમે સતત હલાવતા જઈને ઉમેરતા જોઈએ. બરાબર, હલાવતા જઈને એટલા માટે ઉમેરવું જોઈએ કે એક સાથે વધારે ના પડે. જો સાંદ્ર એસિડને પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહાર તરફ ઉછાળી શકે છે. જો એક સાથે તમે નાખો તો મિશ્રણને બહાર, જે તમારી આંખને પણ તમને દાજી પણ શકો અને આંખને નુકસાન પણ થઈ શકે છે. બરાબર, તો અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર પણ તૂટી જઈ શકે. ડાયરેક્ટ તમે એસિડ નાખી દો વધારે તો કાચનું પાત્ર જે હોય એ પણ તૂટવાની શક્યતા રહે છે. આમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના પાત્ર અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની નાની ગોળીઓ શીશી પરના છેતવર્ણીના સંકેત અહીં આકૃતિમાં દર્શાવે. જો આકૃતિમાં રેડ તમને આ આપેલ છે, જેનો મતલબ એવો થાય કે ડેન્જર, રેડ એટલે શું થાય, ડેન્જર, કે જેમથી તમારે સાવચેત રહેવું, એટલે કે આ પ્રવૃત્તિ તમારે કરો તો ફૂલ સેફ્ટી સાથે સાવધાનીપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. બરાબર, ત્યાર પછી એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતાં એકદમ એકમ દીઠ આયનો H3O+ અને OH- ની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાને મંદન કહે છે, જેની એસિડ અને સાંદ્રતામાં ઘટાડો થાય. બરાબર, જ્યારે એસિડ ઉમેરો ત્યારે સાંદ્રતા વધી જાય છે અને બેઝ જ્યારે ઉમેરો ત્યારે એનો સાંદ્રતામાં શું થાય, ઘટાડો, એટલે કે મંદન થતું જાય છે, એટલે કે એની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાને મંદન કહે છે. બરાબર, તો તમને એવું પણ પૂછી શકીએ કે મંદન પ્રક્રિયા કોને કહેવાય? તો જ્યારે એસિડિક દ્રાવણમાં બેઝ ઉમેરવામાં આવે તો એની સાંદ્રતામાં શું થાય છે, ઘટાડો થાય છે. આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને એસિડ અથવા બેઝમાં મંદ એસિડ અથવા મંદ બેઝ કહે છે. બરાબર, જે હવે તમને નીપજ મળે એ મંદ એસિડ અથવા મંદ બેઝ છે એવું તમારે કહી શકાય છે. બરાબર, આવી રીતે એસિડ અને બેઝની પ્રક્રિયાઓ થાય છે. બરાબર, એસિડ અથવા બેઝની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આવું બધું તમને જોવા મળે છે. તો આપણે વાત કરી કે એસિડની પ્રક્રિયા ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. આ ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. આ પ્રશ્ન તમારે પૂછાઈ શકે એવો અગત્યનો પ્રશ્ન છે. બરાબર, તમને આ પ્રશ્નને આવી રીતે પણ પૂછી શકે, એસિડ અને બેઝનું મિશ્રણ કરવાથી શું થાય, આવો શોર્ટ ક્વેશ્ચન પૂછે, અથવા તો એસિડ અને બેઝની પાણીમાં દ્રાવ્યતા સમજાવો. 3 માર્ક્સમાં પણ તમને આ પ્રશ્ન
પૂછી શકે. તો જે આમાં તમને આપેલું છે એટલું જ અગત્યનું છે, જે તમારે આનો ઉપયોગ આગળના ટોપિકમાં પણ કરવાનો છે. બરાબર, તો આનો પછીનો ટોપિક શું છે આપણે ભણવાના, એસિડ અથવા બેઝના દ્રાવણો કેટલા પ્રબળ છે. બરાબર, તો એસિડ અને બેઝના દ્રાવણો કેટલા પ્રબળ છે એ તેને પીએચ મીટર વડે માપી શકાય, જે આપણે આગળના લેક્ચરમાં ભણવાના છીએ. ધન્યવાદ મિત્રો.